અમદાવાદની જાણીતી શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાર્ષિક સંમેલન યોજાયું. આ સંમેલનમાં વિદ્યાર્થીઓ અલગ અલગ થીમ પર પ્રદર્શન યોજ્યું. સ્કૂલ સ્ટાફ અને વાલીઓની હાજરીમાં યોજાયેલા સંમેલનમાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી કલાના દર્શન કરાવ્યા અને સ્ટેજ પર્ફોર્મન્સ દ્વારા હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા. જુઓ રિપોર્ટ. સંસ્કૃતના આ શ્લોકને એક નવા જ અંદાજથી રજૂ કરવાનો પ્રયત્ન થયો અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલના વાર્ષિકોત્સવમાં. આમ તો દરેક સ્કૂલમાં વર્ષના અંતે વાર્ષિક સંમેલન યોજાતું હોય છે, પરંતુ અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલના વાર્ષિક સંમેલનની વાત કંઈક નિરાળી હતી. પાછલા 10 વર્ષથી સ્કૂલના વિદ્યાર્થીઓ વાર્ષિક સંમેલનમાં પોતાનામાં છુપાયેલી વિવિધ શક્તિઓના દર્શન કરાવતા હોય છે. ત્યારે આ વખતે પણ વાર્ષિક સંમેલનમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રદર્શને હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા. વાલીઓ અને સ્કૂલ સ્ટાફની હાજરીમાં કોઈ વિદ્યાર્થીએ પર્યાવરણ બચાવવાની થીમ પર પર્ફોર્મન્સ આપ્યું. તો કોઈ વિદ્યાર્થીએ યોગા અને પ્રદૂષણ જેવા વિષયો આધારિત પોતાનામાં રહેલી કલાના દર્શન કરાવ્યા. તો ટીચર ક્લાસ મેં જાકે અપને હિસાબ સે બચ્ચો કો પઢાતે હૈ, બટ યહાં પે હમને યે ભી બચ્ચો કે દ્વારા હમને યે કોશિશ કી હૈ કે બચ્ચો કે મન મેં ક્યા હૈ, વો કૈસે પઢના ચાહતે હૈ, તો ઉસકા ભી હમ લોગો ને એક થીમ પ્રસ્તુત કિયા. ઉસકે બાદ જો એક ફિટ ઇન્ડિયા કા જો કાર્યક્રમ ચલ રહા હૈ પૂરે દેશ મેં, और इसको CBSE ने बहुत अच्छी तरह से लिया हुआ है हमारे, क्योंकि एक CBSE स्कूल से हम लोग बिलोंग करते हैं. तो हम लोग फिट इंडिया के द्वारा योगा के ऊपर हम लोग बहुत ज़्यादा इसमें हम लोग स्ट्रेस दे रहे हैं. हर शो में हम लोगों ने एक योगा प्रेजेंटेशन किया है जिसमें बच्चों ने विभिन्न तरह के आसन वगैरह जो है वो बताए हैं, और इसमें खान पान के ऊपर क्या खाना चाहिए क्या नहीं खाना चाहिए, જંક ફૂડ કે ઉપર, જંક ફૂડ વર્સસ વેજીટેબલ્સ કે ઉપર એક સ્કિટ હે. આશાય જીવનમાં આગળ વધવાની, ઉજ્જવળ કારકિર્દી ઘડવાની. આજે દરેક વાલીઓ પોતાનું બાળક ભણી ગણીને જીવનમાં પ્રગતિ કરે તેવું સ્વપ્ન જોતા હોય છે, ત્યારે પોતાના જ બાળકને પોતાની જ નજર સમક્ષ દેશ ઉપયોગી મુદ્દાઓ પર પ્રદર્શન કરતા જોઈને વાલીઓની ખુશીનો પાર ન હતો રહ્યો. ત્યારે સ્કૂલ દ્વારા યોજાયેલા વાર્ષિક સંમેલનના આયોજનથી વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. बच्चों ने बहुत अच्छा परफॉर्म किया है इसमें, और जितने भी टीचर्स जो भी टीम इस प्रोग्राम को बनाने के लिए बच्चों को गाइड कर रही थी, मेरे कॉम्प्लीमेंट्स उनके लिए. दे हैव डन एक्सेप्शनली वेल. वी आर ऑल वेरी सैटिस्फाइड विद द स्कूल एंड वेरी हैप्पी आफ्टर सीइंग दिस प्रोग्राम. पर्यावरण ना जतन नी थीम, प्रदूषण नियंत्रण अने योगा आधारित थीम, जंक फूड सामे लीला शाकभाजी नु महत्व. આશાય શીર્ષક હેઠળ યોજાયેલા વાર્ષિક સંમેલનમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ થીમ આધારિત પોતાના વિચારો અને કલાના દર્શન કરાવ્યા. જેમાં કોઈ વિદ્યાર્થીઓના ગ્રુપે પૃથ્વીની રક્ષાની વાત કરી, તો કોઈ વિદ્યાર્થીના ગ્રુપે જંક ફૂડ સામે લીલા શાકભાજીનું મહત્વ સમજાવ્યું, તો કોઈ વિદ્યાર્થીએ પ્રદૂષણ, યોગા જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. વિદ્યાર્થીઓનું માનવું છે કે આવા કાર્યક્રમો દ્વારા તેમનો સ્ટેજ ફિયર દૂર થાય છે. Today I am participating in Ashaya 2019-20, and the skit in which I am participating is the play of the Nosy Parker. So I think that it has been a very fantastic experience for me the whole year, as not only academics, but I have learned many things like how to go off my public speaking fear and also many thing else. Ashaya, an annual exhibition of talent, a carnival of expressions, was a big honor for me, and with every dance step, every melody of the song, every dialogue spoken by the kids, we could see how hard working they are and each and everything which went behind the making of such a excellent and delightful evening.
આમ શાંતિ એશિયાટિક સ્કૂલનું વાર્ષિક સંમેલન જ્ઞાન સાથે ગમ્મત અને અભ્યાસ સાથે નવા અભિગમ હાંસલ કરનારું બની રહેશે. વર્ષના અંતે યોજાયેલું આ વાર્ષિક સંમેલન વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં નવા વર્ષનું યાદગાર સંભારણું બની રહેશે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.